આપણે પ્રકરણ એક ગણનો અભ્યાસ કરી રહ્યા છીએ, એમાં આપણે હવે નવા ટોપિકની શરૂઆત કરીશું જેનું નામ છે ઉપગણ, જેને આપણે અંગ્રેજીમાં સબસેટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. બરોબર છે? હવે જુઓ, તમને એક ઉદાહરણ સમજૂતીનું આપેલું છે, જરા ઉદાહરણ ધ્યાનથી જુઓ. એક ગણ છે એક્સ બરાબર તમારી શાળાના તમામ વિદ્યાર્થીઓનો ગણ. હવે તમે જે શાળામાં અભ્યાસ કરો છો એમાં પ્લે ગ્રુપથી શરૂઆત કરી જ્યાં સુધી ઉપલા ધોરણની સ્કૂલ હોય, કે ભાઈ ચલો બારમા ધોરણ સુધીની શાળા છે, તો પ્લે ગ્રુપથી બારમા ધોરણ સુધીના બધા જ વિદ્યાર્થીઓને નામ લખી એને ગણમાં મૂકો, અને બીજો એક ગણ છે વાય, એમાં લખીશું તમારા વર્ગના તમામ વિદ્યાર્થીઓનો ગણ. તો તમારો વર્ગ એ તમારી શાળામાં જ આવેલો છે, એટલા માટે આપણે એને સંકેતમાં લખીશું વાય સબસેટ એક્સ. આ આપણો ઉપગણનો સંકેત છે. આપણી પાસે ઉપગણના સંકેત માટે આ રીતે છે, આ ઉપગણ સી આકાર કરવાનો, જેને અંગ્રેજીમાં આપણે સબસેટ તરીકે ઓળખીએ છીએ. બરાબર? એટલે આપણે જે ઉદાહરણ આપ્યું છે એમાં વાય ગણ એક્સનો ઉપગણ છે, એટલા માટે આપણે લખીશું એને વાય સબસેટ એક્સ. બોલો, ખ્યાલ આવે છે? હજુ બીજા ઢગલો ઉદાહરણ આપીએ છીએ આપણે, એટલે તમને ખ્યાલ આવી જશે. જો અહીંયા તમારા પાઠ્યપુસ્તકની અંદર વાય સબસેટ એક્સ, એટલે આપણે ઉપગણ સબસેટ આ એનો સંકેત. ગુજરાતીમાં બોલવું હોય તો આવી રીતે બોલાય, વાય એક્સનો ઉપગણ છે અથવા વાય એક્સમાં સમાવિષ્ટ છે. અને અંગ્રેજીમાં બોલવું હોય તો વાય ઇઝ એ સબસેટ ઓફ એક્સ, આપણે આવી રીતે જ બોલીશું. અધરવાઇઝ આને બીજી રીતે બોલાય, વાય ઇઝ કન્ટેઇન ઇન એક્સ, એટલે વાયના સભ્યો એક્સમાં છે. બોલો, ખ્યાલ આવી ગયો? હવે જુઓ એના પછી આગળ વ્યાખ્યા નંબર 4 જુઓ. તમારી ચોપડીમાં વ્યાખ્યા ટીક કરજો. આપણે આવા સંકેતો આપણે આગળના લેક્ચરમાં સમજાવી દીધા છે. જો વ્યાખ્યા નંબર 4, કે જો ગણ એનો પ્રત્યેક ઘટક એ ગણ બીનો પણ ઘટક હોય તો ગણ એને બીનો ઉપગણ કહેવાય, સંકેતમાં લખવું હોય તો આ રીતે પણ લખાય. આ રહ્યો આ હું તમને આના માટે ઉદાહરણ આપીને સમજાવું છું, એટલે તમને હજુ વધારે ખ્યાલ આવે. ચલો ધારો કે આપણી પાસે એ બરાબર છે, ઉદાહરણ લઈએ 10 અને 11. બરાબર છે? અહીં આગળ 10 બિલોંગ્સ ટુ એ, એટલે 10 પોતે ગણ એનો સભ્ય છે અને 11 પોતે પણ ગણ એનો સભ્ય છે. હવે ગણ બી બરાબર આપણે આના જ સભ્યો લઈ લઈએ, એક સભ્ય વધારે કરીને લખી નાખો. બરાબર? તો અહીં આગળ તમારી પાસે 10 પોતે બીમાં પણ છે, પછી 11 પોતે તમારી પાસે બીમાં પણ છે. આ 11 ગણ બીમાં છે અને 12 ગણ બીમાં છે, એટલે આમાંથી આ જે બંને સભ્યો છે તમારી પાસે એ ગણ એમાં પણ છે અને ગણ બીમાં પણ છે. બરાબર? એટલે અહીં આગળ આપણે લખી શકીએ એ સબસેટ બી, એટલે ગણ એ ના તમામ સભ્યો ગણ બીમાં છે. જો બરાબર, એટલે એ સબસેટ બી, પણ અહીં આગળ આવું ન લખાય બી સબસેટ એ, કારણ કે બીની અંદર 12 છે, 12 બિલોંગ્સ ટુ બી છે. બરાબર? તો પણ 12 બિલોંગ્સ ટુ એ નથી, એટલે બી સબસેટ એ ન કહેવાય, તો ઉપગણ નથી. એના માટે સંકેત આ રીતે છે, સીની ઉપર આડી લીટી કરી દેવાની, અને ઉપગણ છે એના માટે સંકેત આપણને આપ્યો છે એ સબસેટ બી. બોલો, ખ્યાલ આવી ગયો? અહીં આગળ જુઓ ચોપડીમાં, એટલે ચોપડીવાળાએ આ રીતે લખેલું છે. જુઓ જરા કે ભાઈ એ બિલોંગ્સ ટુ એ, એટલે આપણે 10 લીધા અને 11 લીધા, અને એ પાછા બંને આમાં પણ છે, એટલા માટે આપણે લખ્યું એ સબસેટ બી. બોલો, ક્લિયર? એટલે જો અહીં વાક્ય આપ્યું છે કે જો પ્રત્યેક એ માટે સ્મોલ એ કેપિટલ એ નો ઘટક હોય તો સ્મોલ એ બીનો પણ ઘટક છે. બરાબર? તો જ આપણે એને કહી શકીએ એ બીનો ઉપગણ છે, અને ઉપગણ ન હોય તો એ નોટ એ સબસેટ બી. આવી રીતે લખાય. બોલો, સમજણ પડે છે અહીં આગળ? તો આ આટલું ટીક કરી લેજો, આ બે લીટી તમારે કામમાં આવશે, એમસીક્યુમાં પૂછી શકે ખરા. બરાબર? જોઈએ આપણે. ચાલો હવે આગળ, એના પછી
હવે તમારી પાસે આ રહ્યું, આપણે આગલા લેક્ચરમાં જે ચર્ચા કરી એની વાત કરવી. જો આ વાક્ય ટીક કરજો અહીંયા, એ અને બી સમાન ગણ ક્યારે થાય? તે સબસેટ બી, બી સબસેટ એ, ડબલ ઇમ્પ્લાઇઝ એ ઇક્વલ ટુ બી. હવે હું તમને આનું એક ઉદાહરણ આપું છું, તમે ઉદાહરણ સમજવા પ્રયત્ન કરો. આપણે આગલા લેક્ચરમાં સમજાવેલું છે, ફરી એકવાર ચર્ચા કરું છું. જો એ બરાબર આપણે લઈએ છીએ 10, 11 અને 12, આનું આ જ ઉદાહરણ આપું છું, અને બી બરાબર લઉં છું 12, 10 અને 11, બરાબર. હવે ગયા લેક્ચરમાં આપણે સમજાવ્યું હતું સાહેબ, આને એ બરાબર બી કહેવાય. હવે આને એ બરાબર બી કેમ કહેવાય? કારણ કે બંને ગણમાં એકના એક સભ્યો છે, એકના એક સભ્યો, બરાબર. એટલે અહીં આગળ આને આવી રીતે હવે ઉપગણની ભાષામાં સમજાય કે ગણ એના તમામે તમામ સભ્યો બીમાં છે. જો ગણ એના તમામ સભ્યો બીમાં છે, બરાબર, અને ગણ બીના તમામ સભ્યો ગણ એમાં છે, બરાબર. એટલે આપણે એક વાક્ય મૂકી દઈએ અહીંયા કે જો એ સબસેટ બી હોય અને બી સબસેટ એ હોય તો એ બરાબર બી કહેવાય. થઈ ગયું. હવે ઊંધું બોલો, ઊંધું બોલો વાક્ય. જો એ બરાબર બી તમે કહેતા હોય તો એના બધા સભ્યો બીમાં હોવા જોઈએ અને બીના બધા સભ્યો એમાં હોવા જોઈએ, જો એ ને બી સમાન ગણ હોય તો. હવે આ બંને વાક્યને આપણે ભેગા કરી દો. ચલો, તો આને વાક્યને ભેગા કરવું હોય તો એ સબસેટ બી અને બી સબસેટ એ, તો આને મૂકી દો અહીંયા ડબલ ઇમ્પ્લાઇઝ, આપણે જે ગયા વખતે અર્થ સમજાયો હતો એ, તો આની બરાબર લખો એ બરાબર બી. એટલે આ વાક્ય બે રીતે બોલાય. તમે આને એકવાર પક્ષ તરીકે સ્વીકારો એટલે આ તમારું સાધ્ય થાય, અને એક વખત આને પક્ષ તરીકે સ્વીકારો તો આ તમારું સાધ્ય થશે, જે મેં તમને આનો અર્થ ગયા લેક્ચરમાં સમજાવેલો છે. બોલો, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ એક વસ્તુ સમજો, ઉપગણનો અર્થ શું થાય છે, બરાબર. એટલે એ સબસેટ બી, બી સબસેટ એ. ઓકે, જો આ દ્વિપ્રેરણનો અર્થ આપણે સમજાવી દીધો, આ પણ ટીક કરી લેજો તમે, બરાબર. અહીં સુધી ખ્યાલ આવી ગયો. હવે બે મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, એ પણ ટીક કરી લેજો. એ પણ મેં તમને આગળ અહીં સુધી ગણની જે ચર્ચા થઈ એમાં આવી ગયું છે, બરાબર. આ રહ્યું એક, આ વાક્ય ટીક કરો કે ખાલી ગણ એ દરેક ગણ, 8મા ધોરણની 9મા ધોરણની ચોપડીમાં આપેલું વાક્ય છે. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, બરાબર. અને બીજું વાક્ય આ રહ્યું, આ ટીક કરો કે દરેક ગણ એ એ પોતાનો ઉપગણ કહેવાય, બરાબર. એટલે બે મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. ખાસ યાદ રાખજો કે ખાલી ગણ હંમેશા કોઈ પણ ગણનો ઉપગણ કહેવાય, કારણ કે ખાલી ગણ એટલે કે એક પણ સભ્ય હોય નહીં એમાં, તો એ ખાલી ગણ દરેક ગણનો ઉપગણ કહી શકાય, બરાબર. અને બીજું કે દરેક ગણ એ પોતાનો ઉપગણ હોઈ શકે. તમારું ઉદાહરણ લઈને સમજવું હોય તો સમજી શકાય. લો, એ બરાબર 1, 2, 3, તો આપણે એટલું તો કહી શકીએ સાહેબ અહીંયા કે આ 1, 2, 3 ઇઝ અ સબસેટ ઓફ 1, 2, 3. લો, તો પછી આને ઉપગણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ, બરાબર. એટલે આ બે વાક્યો ખાલી જગ્યામાં એમસીક્યુમાં તમને પૂછાઈ શકે, એટલે યાદ રાખવાનું. હવે તમને અહીંયા આગળ બીજું સમજાવું છું, જોતા રહેજો. તમારી ચોપડીના ક્રમ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ. આપણે આગળ ચેપ્ટરની શરૂઆતમાં પણ ચર્ચા થઈ ગઈ છે, હજુ લગભગ માનો કે કદાચ તમારી ચોપડીમાં પણ આપેલું હોય તો અહીંયા આગળ જોઈએ. જો આગળ ક્યાંક આ રહ્યું છે, અને એનો બધાનો અર્થ તમને અહીં આગળ સમજાવેલો છે. જો એન એટલે પ્રાકૃતિક સંખ્યા, ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા, ક્યુ એટલે સમય સંખ્યા આપેલું છે. પછી અસમય સંખ્યાના ગણને ટી દ્વારા દર્શાવી શકાય. અસમય એટલે જેનું વર્ગમૂળ ન નીકળી શકે, આ ઉદાહરણ આપેલું છે અહીં આગળ, બરાબર. આપણે કીધું તો એમાં બૈજિક અને અબૈજિક આવે. હવે અહીં આગળ તમે જો એન એટલે ધન પ્રાકૃતિક, જો એનના બધા સભ્યો ઝેડમાં આવે અને ઝેડ ઇઝ અ સબસેટ ઓફ ક્યુ, બરાબર. કારણ કે દરેક આ એન હોય તમારી પાસે, ચલો ઉદાહરણ આપું. ધારો કે એન એટલે 10 છે, 10 બિલોંગ્સ ટુ એન છે, બરાબર. તો આને 10 ભાગ્યા 1 કરી નાખો તો એ બિલોંગ્સ ટુ ક્યુ થઈ જાય, બરાબર. એટલે કોઈ પણ ધન પ્રાકૃતિક સંખ્યા, કોઈ પણ પૂર્ણાંક સંખ્યાના છેદમાં 1 મૂકી દો એટલે એ સમય સંખ્યા થઈ જાય તમારી, બરાબર. એટલે એન ઓલવેઝ સબસેટ ઓફ ઝેડ અને ઝેડ ઓલવેઝ સબસેટ ઓફ ક્યુ, બરાબર. આ ધ્યાનમાં રાખજો. પછી એ પ્રમાણે આ રહ્યું, જો ક્યુ એટલે સમય સંખ્યા, બધી સમય સંખ્યા કોઈ પણ સંખ્યા લો એ આરમાં તો આવે જ,
બરાબર, એટલે ક્યુ સબસેટ આર પણ આપેલું છે, ટી સબસેટ આર પણ આપેલું છે, પણ એન સબસેટ ટી ના થાય, કારણ કે ટી એટલે અસમય સંખ્યા છે, અને એન એન સબસેટ ક્યુ લખી શકાય, આર એવું લખ્યું છે એ પ્રમાણે, પણ એન સબસેટ ટી ન લખી શકાય, કારણ કે અહીં આગળ માનો કે તમારી પાસે 10 આયા, અહીં આગળ √2 આવે, આ ગણની અંદર આવા ઉપગણ બની શકે નહીં. બોલો ક્લિયર, અહીં સુધી સમજણ પડી ગઈ તમને લોકોને? એટલે આ એક એમસીક્યુ માટે આ પણ ટીક કરી લેજો તમે, અને આ તમારી જાણ માટે છે અહીં આગળ કે અસમય સંખ્યાઓના ગણને ટી દ્વારા દર્શાવવામાં આવે છે. બોલો ખ્યાલ આવી ગયો, સમજણ પડે છે? તો હવે જો એમાં ઉપર આપણે આગળ જે બાકી રાખ્યું છે એની ચર્ચા કરું અહીં આગળ. આરવ જો આ પહેલું વાક્ય આપણે ચર્ચા કરી લીધી, બરોબર છે? ચલો હવે આ બીજા ઉદાહરણની ચર્ચા કરીએ. આપણે 56ના ધન પૂર્ણાંકના અવયવના ગણને એ તરીકે આપણે લઈએ, 56ના ધન પૂર્ણાંક અવયવોનો ગણ. ચલો 56ના અવયવો બોલો આપણે અહીંયા લખીએ. 56ને કઈ સંખ્યાઓ વડે ભાગી શકાય? 1 વડે, 2 વડે, 4 વડે, 7 વડે, 8 વડે, પછી 14 વડે, ભગાય કે નહીં? 14 ચોક 56, અને પછી 28 વડે, અને પછી છેલ્લે 56 વડે. આ 14ના અવયવો આવી ગયા, થઈ ગયું. હવે ગણ બી બરાબર શું છે જુઓ તો જરા. અહીંયા આગળ 56ના ધન પૂર્ણાંક અવયવના ગણ એ અને 56ના ધન અવિભાજ્ય પૂર્ણાંકના અવયવોનો ગણ. હવે આમાં અવિભાજ્ય અવયવો કયા કયા એ લખો. ચલો તો કે સાહેબ 2 આવે અને 7 આવે, બસ આ બે જ આવે, 2 અને 7. તો હવે કયો ગણ તમારી પાસે એ પોતે બીનો ઉપગણ કહેવાય, આમાંથી કયું સાચું છે મને કહેજો. એ પોતે બીનો ઉપગણ કે બી પોતે એનો ઉપગણ? તો કે સર ગણ બીના બધા સભ્યો ગણ એમાં આવી જાય છે, એટલે બી ઉપગણ એ લખી શકાય, આ લખી શકાય નહીં. બોલો ખ્યાલ આવી ગયો, સમજણ પડે છે હું શું કહેવા માગું છું એ? તો ધ્યાન આપીને સમજવા પ્રયત્ન કરજો. આગળ ચલો ત્રીજું ઉદાહરણ. ગણ એ બરાબર 1, 3, 5 આપેલા છે, અને બી બરાબર એક્સ, જ્યાં એક્સ એ 6 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા થઈ. હવે તમને ગણ ત્રીજા ઉદાહરણની વાત કરું છું. એ બરાબર 1, 3, 5 આપેલા છે. અહીંયા એ બરાબર 1, 3 અને 5, અને ગણ બી બરાબર તમને શું કહે છે જુઓ. 6 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, 6 થી નાની અયુગ્મ પ્રાકૃતિક 1, 3 અને 5 જ આવે. તો અહીંયા એ સબસેટ બી લખાય અને બી સબસેટ એ પણ લખાય, એટલે આને સમાન ગણ કહેવાય. બોલો ક્લિયર. સમાન ગણ માટે આ શરત જરૂરી છે કે એના બધા સભ્યો બીમાં હોવા જોઈએ, બીના બધા સભ્યો એમાં હોવા જોઈએ, તો અને તો જ તમે એ સબસેટ બી લખી શકો. બોલો થઈ ગયું અહીં સુધી? ખ્યાલ આવી ગયો. ચાલો હવે આગળ ચોથું ઉદાહરણ લો. એ બરાબર એ ઈ આઈ ઓ યુ છે, અને બી બરાબર એ બી સી ડી છે. હવે ધ્યાનથી જુઓ અહીંયા આગળ. ગણ એના તમામે તમામ સભ્યો ગણ બીમાં નથી, બરાબર? એ છે, પછી અહીંયા ઈ છે તો આમાં ઈ નથી, આમાં આઈ છે તો આમાં આઈ નથી, ઓ નથી આમાં, યુ નથી આમાં, એટલે તમે એ સબસેટ બી લખી શકો નહીં, બરોબર? પછી અહીંયા બી સબસેટ એ પણ ન લખાય, એટલે અહીં ચોખ્ખું કીધું છે એ એ બીનો ઉપગણ નથી અને બી પણ એનો ઉપગણ નથી, બરોબર? એટલે સમાન ગણનો તો પ્રશ્ન આવતો નથી અહીંયા આગળ, બરોબર? તો હવે અહીંયા આગળ એક વાક્ય આપેલું છે, જરા જોજો અહીંયા આગળ. હું તમને આ વાક્યનો અર્થ સમજાવવા માટે પ્રયત્ન કરું છું. હવે જરા આ વાક્યનો અર્થ જોજો. તમે 8માં 9માં ગણનો અભ્યાસ કરી ગયા છો, તમે આ એક શબ્દ શીખ્યા છો તમારી પાસે કે સાહેબ ઉપગણોની સંખ્યા. સાંભળો જો ધ્યાનથી, ઉપગણોની સંખ્યા શોધવા માટેનું આપણું સૂત્ર આવતું હતું 2n, 2n ઘાત. હું તમને ઉદાહરણ આપું. ધારો કે ગણ એ મારી પાસે ખાલી ગણ છે. હવે આમાં સભ્યોની સંખ્યા નંબર ઓફ એ 0. હવે આના મારે ઉપગણ શોધવા છે, ઉપગણોની સંખ્યા, બરાબર? આ આપણું સૂત્ર 2n, એનની જગ્યાએ 0 મૂકો, ગમે તેની 0, એટલે 1, એટલે આનો એક જ ઉપગણ થાય.
થાય કે નહીં, એટલે હું તમને હમણાં સમજાવતો હતો કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, એટલે ખાલી ગણ પોતે, બરાબર, આ એક જ ઉપગણ થયો એટલે ખાલી ગણ પોતે પ્રત્યેક ગણનો ઉપગણ કહેવાય. બોલો, સમજણ પડે છે? તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો. અને બીજું મેં તમને વાક્ય આપ્યું અહીંયા આગળ કે પ્રત્યેક ગણ એ પોતાનો ઉપગણ છે, બરાબર. તો આ જે આવ્યું, આ બધા ઉપગણ જે આવ્યા, આપણે એ બધા ઉપગણોના નામ છે, જો અહીં આપણને આપણી ચોપડીમાં આપેલું છે. અહીંયા આગળ આ રહ્યું, આ રહ્યું, જો પ્રોપર સબસેટ છે એને, જો તમારી પાસે એ અને બી બે ગણ હોય, એમાં તમારી પાસે એ સબસેટ બી થાય, તો એને બીનો ઉચિત ઉપગણ કહેવાય છે. કયો ઉપગણ કહેવાય છે? ઉચિત ઉપગણ. એ હું તમને સમજાવું છું, જો આ વાક્યનો ડિટેલમાં સમજાવીશ, તમારી ચોપડીમાં આટલું ડિટેલમાં નથી આપ્યું, એ હું તમને સમજાવીશ. અહીંયા જો આ એના બધા સભ્યો બીમાં આપેલા છે, બરાબર, એને પ્રોપર સબસેટ કહેવાય. કયા કહેવાય? પ્રોપર સબસેટ. હવે હું તમને જરા ક્લિયર કરું, ધ્યાન આપીને સમજો. આપણે ઉપગણોની સંખ્યાની ચર્ચા ચાલે છે, એમાં મેં તમને અત્યારે જે પહેલું ઉદાહરણ આપ્યું એ જુઓ. જો આ પહેલું ઉદાહરણ જેમાં મેં તમને ખાલી ગણ આપ્યું, બરોબર, સાંભળજો. હવે હું બીજું ઉદાહરણ આપું છું તમને, એ ઉદાહરણ સમજવા પ્રયત્ન કરો. ધારો કે મારી પાસે એ બરાબર 3 છે. ચાલો, આના ઉપગણોની સંખ્યા કેટલી? તો કે સાહેબ, ઉપગણોની સંખ્યાનું આપણું સૂત્ર 2n, પણ આમાં એક સભ્ય છે, નંબર ઓફ એ બરાબર એ. તો આના બે ઉપગણ થયા. કયા કયા? તો કે 5 અને બીજો ગણ પોતે. આ રહ્યો ગણ પોતે, આ એના ઉપગણ થઈ ગયા, બરોબર છે. અહીંયા આગળ હવે ધારો કે હું અહીં એ બરાબર 2 સભ્યો લઉં, ચલો સી અને ડી, બરોબર. ચલો, આના ઉપગણની સંખ્યા મારે શોધવી છે. હું જે તમને સમજાવવા માંગુ છું એ જરા ધ્યાનથી સમજજો. આપણું 2n, બરોબર, એટલે 4 ઉપગણ થયા. તો 4 ઉપગણો કયા કયા? લખો 5, પછી એક એક સભ્યો લખો. ચાલો, આમાં સી એક સભ્ય, માત્ર ડી, અને છેલ્લે 2 સભ્યો, એટલે ગણ પોતે. તો આ તમારા ઉપગણો થયા. શું થયા? આ ઉપગણો. સાંભળજો મારી વાત, હું જે સમજાવવા માંગુ છું એ. હજુ એક ઉદાહરણ આપું છું. એ બરાબર લઈએ આપણે એક્સ, વાય અને ઝેડ. ચલો, આના ઉપગણોની સંખ્યા કેટલી થશે એ સમજીએ. ઉપગણોની સંખ્યા 2 ની 3 ઘાત છે ને, આપણે 3 સભ્યો લીધા છે, એટલે 2 ની 3 ઘાત થશે. એટલે તમારી પાસે 8 ઉપગણ થયા. ચલો, 8 ઉપગણ લખો. તો 5, બરોબર. હવે એક એક સભ્યો લખો, એક્સ, વાય, પછી ઝેડ. હવે બબ્બે સભ્યો લખો, એક્સ વાય, એક્સ ઝેડ, વાય ઝેડ, અને છેલ્લે 3 સભ્યો, એટલે ગણ પોતે. હવે તમે જે આ મેં 4-4 ઉદાહરણ આપ્યા એ ધ્યાનથી જુઓ. એમાં આ 2 તો ફિક્સ જ છે. જુઓ, આ 2 જે છે એ ફિક્સ છે. જુઓ, છે આ 2 ફિક્સ દરેકમાં? દરેકમાં જોજો, દરેકમાં આવે કે નહીં? હવે એ પ્રમાણે તમને અહીંયા પણ મેં આપ્યા, આ રહ્યા, જો આ રહ્યા છે. હા, પહેલામાં ના આવે, કારણ કે એ ખાલી ગણ છે. એ શું છે અહીંયા આગળ? આ ખાલી ગણ છે આપણી પાસે. જો આપણે જે ઉદાહરણ આપ્યું પહેલું, એ ખાલી ગણનું આપ્યું છે. આ રહ્યું, જો, એટલે એમાં તમારી પાસે એક જ આવે. તો આ ખાલી ગણ સિવાયનો કોઈ પણ ગણ લઈ લો, જેમાં ઓછામાં ઓછો એક સભ્ય હોવો જોઈએ. જો એક સભ્ય હોય એ ચાલે, 2 સભ્યો હોય એ ચાલે, 3 સભ્યો હોય એ ચાલે, એકથી વધારે, એક અથવા એકથી વધારે સભ્યો તમારી પાસે હોવા જોઈએ. એટલે મેં જે તમને સૂત્ર આપ્યું છે અત્યારે, એ ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર આપ્યું છે. સાંભળજો, આપણી આ ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર 2n, પણ એમાં તમારી પાસે જો n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 હોય, તો તમારી પાસે દરેકે દરેક ગણમાં 2 ઉપગણ ફિક્સ છે, 5 અને ગણ પોતે, બરાબર. તો આને કહેવામાં આવે છે અનુચિત ઉપગણ. કયા ઉપગણ કહેવાય? અનુચિત ઉપગણ, જેને અંગ્રેજીમાં ઇમ્પ્રોપર સબસેટ કહેવામાં આવે છે.
શું કહેવામાં આવે છે ઇમ્પ્રોપર સબસેટ. તમે ગમે તે ગણ લો, આમાં તમારે એનની કિંમત નાનામાં નાની એક લેવાની, બાકી એક અથવા એકથી મોટી ગમે તેટલી લો તેમાં આ બે તો મળે મળે ને મળે જ, બરોબર. એટલે તમને આ અનુચિત ઉપગણની જો સંખ્યા પૂછે તો એ ફિક્સ છે તમારી પાસે બે, બરોબર છે. હવે તમે જે બાકીના ઉપગણો જે લખો છો ને, જો આ ફાઈવ અને એ કાઢી નાખો, બાકી વધ્યા એની વાત કરું છું, બરોબર. બાકી વધે એની વાત કરું છું, સાંભળજો. આ પણ કેન્સલ અને આ પણ બાકી વધ્યા એ, તો એ જે બાકી વધ્યા એ ઉપગણને કયા ઉપગણ કહેવાય, બરોબર. તો જો ત્યારે એ નામ તમારી ચોપડીનું લઈશું આપણે, એને કહેવાય ઉચિત ઉપગણ. કયા કહેવાય? ઉચિત ઉપગણ, જેને અંગ્રેજીમાં પ્રોપર સબસેટ કહેવાય. શું કહેવાય અંગ્રેજીમાં? પ્રોપર સબસેટ. એટલે આપણે કીધું ને આપણી ચોપડીમાં કે સાહેબ એ સબસેટ બી, એટલે એ બરાબર, ધારો કે મારી પાસે 1 2 હોય અહીંયા આગળ, અને બી બરાબર મારી પાસે અહીંયા 1 2 3 હોય, તો આ એ સબસેટ બી કહેવાય. જો આ કહેવાય કે નહીં, તો જો તમારા પાઠ્ય પુસ્તકની અંદર આ રહ્યું, જો અહીંયા કે જો એ અને બી બે ગણ છે, એ સબસેટ બી હોય, તો નાનો જે ગણ આવે એને મોટા ગણનો ઉચિત ઉપગણ, પ્રોપર સબસેટ કહેવાય. એટલે તમને પરીક્ષાની અંદર આવા ઉચિત ઉપગણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર પૂછાય. જોજો, સાંભળજો મારી વાત. ઉચિત, ખાલી ઉચિત ઉપગણની સંખ્યા શોધવાનું, બરાબર. તો આપણે તો પહેલા સૂત્ર આપ્યું, એ ઉપગણોની સંખ્યા આપી. હવે એમાં જો મેં શરત આપી દીધી કે જો એનની કિંમત એક અથવા એકથી વધારે હોય, એટલે મિનિમમ એક સભ્ય હોય, તો દરેકમાં અનુચિત ઉપગણ ફિક્સ છે, બે તો મળે જ, બરાબર. તો આપણે એક કામ કરી, આ જે કુલ ઉપગણ છે ને એમાંથી બે માઇનસ કરી નાખીએ, એટલે બાકીના તમારી પાસે વધે. પછી આપણે ઉદાહરણ સ્વરૂપે ચેક કરી જોઈએ કે આપણે આપણું સૂત્ર આપ્યું એ સાચું છે કે ખોટું. તો જોજો, ઉચિત ઉપગણોનું સૂત્ર, ઉપગણોની સંખ્યા, તો કે આ કુલ ઉપગણોની સંખ્યા, એમાંથી અનુચિત બાદ કરી નાખો. ચલો, તો 2^n-2, બરાબર, 2^n. ચલો, મેં તમને કીધું આમાં એન બરાબર 3 સભ્યો આપણે લીધા, બરાબર. તો અહીં આગળ 2નો ઘન કેટલો મળ્યો? 8. લો, એક લખું એક વાક્ય, 8 ઉપગણ મળ્યા, એમાંથી 2 5 અને 1 કાઢી નાખો, એટલે 8 - 2 તમારી પાસે 6 ઉચિત ઉપગણ મળે. પછી ધારો કે તમે n બરાબર 4 લો છો, તો 2^4 - 2, એટલે 2^4 16 થાય, 16 માંથી 2 અનુચિત કાઢી નાખો, એટલે તમારી પાસે 14 ઉચિત ઉપગણો તમને મળે. એટલે આ જે મેં તમને સમજાવ્યા ને એ બધા જો અનુચિત છે, આ અનુચિત, તો બાકી વધ્યા આ રહ્યા આ તમારા ઉચિત ઉપગણ થઈ ગયા. એટલે આ શબ્દોની મારામારી છે, ધ્યાન આપજો. આ રહ્યો તમારો ઉચિત ઉપગણ. બોલો, ક્લિયર? બરાબર, હજુ આની અંદર થોડુંક ડિટેલમાં સમજાવું તમને, હજુ થોડાક કન્ફ્યુઝ થાય એવા પ્રશ્નોની ચર્ચા કરું. ધારો કે એન બરાબર 1 છે, ચલો ગણ એની અંદર એક જ સભ્ય છે, 3, મેં તમને ઉપર ઉદાહરણ આપ્યું એ, બરાબર. તો આમાં એક સભ્ય આવ્યો, તો આના ઉપગણોની સંખ્યા, ઉપગણોની સંખ્યા 2^n બરાબર 2^1 એટલે 2, એટલે 5 અને ગણ પોતે. હવે મારે આના ઉચિત ઉપગણ જોઈએ છે, આ બંને અનુચિત આયા, હવે આને મારા ઉચિત ઉપગણમાં સંખ્યા શોધવી છે. તો ઉચિત ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર આપણી પાસે અહીંયા 2^n-2, અહીંયા n બરાબર આપણી પાસે 1 છે, 2^1 - 2 એટલે 2 - 2 = 0. એટલે અહીંયા તમને બંને મળશે, એ અનુચિત મળશે, ઉચિત એકે મળશે નહીં. બોલો, પડી ગઈ સમજણ? એટલે આ ધ્યાનમાં રાખવાનું કે તમે જ્યારે જ્યારે એ બરાબર, ધારો કે તમે ઉદાહરણ લીધું છે 1 અને 3, એમાં બી બરાબર લીધું 1 2 3, એટલે આને એ સબસેટ બી કહેવાય, એટલે એ તમારો બી માટે ઉચિત ઉપગણ થયો કહેવાય. તમે આના જે પણ ઉપગણ લખશો ને, તમે જે પણ ઉપગણ લખો, બરાબર, જોજો, ગણ આ ગણ બી છે, એમાં 1 2 3 છે, તો એના ઉપગણો કયા? 5 આવે, 1 આવે, 2 આવે, 3 આવે,
પછી 1-2 આવે, 1-3 આવે, 2-3 આવે અને ગણ પોતે આવે. બરાબર, તો એમાં જો આ રહ્યો, આ 1-3 છે એ આ રહ્યો, જો 1-3 આ રહ્યો, આપણે લખેલો આ રહ્યો. આવી ગયો ઉચિત? એટલે કહેવાનો મારો મતલબ શું છે કે તમે જ્યારે કોઈ પણ ગણને ઉપગણ તરીકે દર્શાવો, જેમાં નાનો ગણ આવે, આપણે એ નાનો કહેવાય, બી મોટો છે, તો નાનો ગણ આવે એને ઉચિત કહેવાય અને મોટો ગણ આવે એને અધિગણ કહેવાય. જો શબ્દ આ રહ્યો, આર્યો એટલે બી ને એનો અધિગણ, સુપરસેટ. શું કહેવાય? સુપરસેટ. તો અહીંયા જો આ રહ્યું, એ બરાબર 1-2-3, બી બરાબર 1-2-3-4, બરાબર, તો એ પોતે બીનો ઉચિત ઉપગણ થઈ ગયો. તો એમાં એને ઉચિત ઉપગણ કહેવાય અને બીને અધિગણ કહેવાય. બોલો, ક્લિયર? બરાબર. અને પછી એક આ વ્યાખ્યા આપેલી છે તમારી ચોપડીની અંદર, એ વ્યાખ્યા જુઓ જરા, કે જો ગણ એને એક જ સભ્ય હોય તો, એક જ સભ્ય ગણ એની અંદર, બરાબર, તો એને કયો ગણ કહેવાય? એકાકી ગણ કહેવામાં આવે છે. જો ખાલી એક લીટીમાં વ્યાખ્યા આપેલી છે એ હું તમને જરા સમજાવી દઉં. જોજો, હકીકતમાં ગુજરાતી નામ તમારી ચોપડીમાં આવું છે, એકાકી ગણ, પણ ઘણા વિદ્યાર્થી મિત્રો આવી રીતે બોલે છે છૂટું પાડીને કે એ કાકી ગણ છે. ઘણા વિદ્યાર્થી આવી રીતે બોલે, બરાબર, પછી માર ખાવાનો વારો આવે, બરાબર, એટલે ધ્યાન રાખવાનું. ચલો, એકાકી ગણનો અર્થ શું થયો? માત્ર ને માત્ર ગણમાં એક સભ્ય હોવો જોઈએ. અંગ્રેજીમાં સિંગલટન સેટ કહેવાય, જેને એકાકી ગણ એટલે કે સિંગલટન સેટ, બરાબર, એટલે માત્ર એક સભ્ય આવેલો. હવે જો હું સાચું ખોટું આપું છું, ચલો, આ બંનેમાં ફરક શું છે? તો આને આપણે ખાલી ગણ કહીશું, ખાલી ગણ, અને આને આપણે એકાકી ગણ કહીશું. બરાબર, ધ્યાન આપજો, આ એકાકી ગણ છે અને આ તમારો ખાલી ગણ છે, એટલે કોઈ દિવસ આવી રીતે તમે આ બે સરખા થાય નહીં, આ બે ના થાય સરખા. બોલો, સમજણ પડી ગઈ? ખ્યાલ આવી ગયો? એટલે આ એક વસ્તુ અગત્યની છે, બરાબર. ચાલો સમજો આગળ. હવે તમારી ચોપડીમાં ઉદાહરણની ચર્ચા આવે છે, જો એકાદ ઉદાહરણ આપણે સમજી લઈએ, બરાબર, પછી આપણે આગળ વિચારીએ બીજા દાખલાઓ માટે. ઓકે, ચલો, ઉદાહરણ નંબર 9 જુઓ. ગણ 5, પછી એ બરાબર 1-3 છે, બી બરાબર 1-5-9 છે, સી બરાબર 1-3-5-7-9 છે. હવે ખાલી ગણ તો દરેક ગણનો ઉપગણ છે જ, એટલે એમાં તો આ રહી ઉપગણની નિશાની આવવાની જ છે, બરાબર, એ તો સત્ય છે, સમજી શકાય એવું છે. હવે એના બધા સભ્યો બીમાં છે, ચેક કરો, 1 અને 3 આમાં છે, આમાં 1-3 નથી, એટલે આમાં ઉપગણ નહીં આવે. જો બરાબર, બધા સભ્યો આવવા જોઈએ. પછી એના અને સી વચ્ચે, ચલો એમાં 1-3 છે, સીમાં 1-3 આવી જાય છે, જુઓ, બરાબર, એટલે એ સબસેટ સી કહેવાય. આ રહ્યું, થઈ ગયું. પછી એ પ્રમાણે અહીંયા આગળ તમારી પાસે બી અને સી વચ્ચેનો સંબંધ પૂછ્યો છે. બીમાં 1-5-9 છે, સીમાં પણ 1-5-9 આવી જાય છે, એટલે બી સબસેટ સી પણ કહેવાશે. બોલો, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બરાબર છે. હવે એના પછીનું ઉદાહરણ જુઓ, 10મું. એ બરાબર AEIOU છે, બી બરાબર ABCD છે, તો હમણાં જ ઉપર ચર્ચા થઈ ગઈ, આ બધા સભ્યો ગણ એના તમામ સભ્યો ગણ બીમાં નથી, એટલે આને એ સબસેટ બી ન કહેવાય, અને બીના બધા સભ્યો એમાં નથી, એટલે એને બી સબસેટ એ પણ કહેવાશે નહીં. બોલો, ખ્યાલ આવી ગયો? હવે અહીંથી આપણે બાકી રાખીએ છીએ, હવે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું. અહીં આપણે આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. આભાર.